આજના આ ગૌરવ વંતા કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ, ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, અમારા સાથી મંત્રી માન્ય શ્રી જવાહરભાઈ, માન્ય વિભાવરીબેન, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માન્ય શ્રી ચેતનભાઈ, રજિસ્ટ્રાર શ્રી મયંકભાઈ, મેયર શ્રી ધીરુભાઈ, વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓ, એક્ઝિક્યુટિવ કમિટીના સૌ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ જેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે, એવા તેજસ્વી તારલાઓ, અને જેમને આજે પદવી પ્રાપ્ત થઈ રહી છે એવા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો જેમને આજે પદવી પ્રાપ્ત થઈ રહી છે એ બધાને રાજ્ય સરકાર વતી, ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. મને આનંદ પણ એ વાતનો છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટી એનો પ્રથમ પદવીદાન સમારંભ છે આજે. ઐતિહાસિક કાર્યક્રમ છે. મને છેલ્લા ઘણા સમયથી મારી તારીખ માંગવામાં આવતી હતી, પણ કોરોનાને કારણે આપણે બહુ લિમિટેડ લોકોને છૂટ આપતા હતા, પરંતુ મને વિશ્વાસ હતો કે જુલાઈ 15 પછી ચોક્કસ કોરોનાનો ઉપર અંકુશ આપણે મળશે અને 200-250 લોકોનો કાર્યક્રમ આપણે કરી શકશું, ને હું રૂબરૂ આવવા માગું છું, અને માટે ડેટ એક્સટેન્ડ કરતો ગયો, અને આજે એ દિવસ આપણા બધા માટે અનુકૂળ થયો. પ્રથમ પદવીદાન સમારંભ છે એટલે યુનિવર્સિટી માટે પણ મહત્વનો દિવસ છે, કારણ કે યુનિવર્સિટીએ કરેલી કામગીરી અને એના આધાર ઉપર વિદ્યાર્થી સંપૂર્ણ સ્નાતક બને, અનુસ્નાતક બને, કે પોતે ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે ત્યાં સુધી યુનિવર્સિટી પણ પરિપક્વ બની હોય, અને 4-5 વર્ષ અને વિદ્યાર્થી એમાંથી ડિગ્રી પ્રાપ્ત કરીને, જેને કહીએ છીએ ને આપણે આપણી ભાષામાં કે શિક્ષા પ્રાપ્ત કર્યા પછી દીક્ષા પ્રાપ્ત કરે, અને આજે આ દીક્ષાંત સમારોહ એ શિક્ષિતને દીક્ષિત કરવાનો કાર્યક્રમ, એ આજનો આ કાર્યક્રમ આપણા માટે મહત્વનો બહેનો છે. પૂજ્ય ભાઈએ આજે આરતે આશીર્વાદ આપ્યા અને અપેક્ષા રાખી કે જવાબદારી આજથી એવોની ઊભી થઈ છે, કારણ કે આપણે ત્યાં પરંપરા છે, કંઈ કોન્વોકેશન ફંક્શન એ વિદેશ અને વિદેશી સંસ્કૃતિના આધાર ઉપર કોન્વોકેશન ફંક્શન નથી, આ તો આપણી ગુરુકુળ પદ્ધતિ, આશ્રમ પદ્ધતિ, જે હિન્દુ સમાજ હિન્દુ સંસ્કૃતિમાં આપણે ત્યાં આ પરંપરા કાયમ રહી છે, અને તમામ ઋષિ મુનિઓએ જ્યારે વિદ્યાર્થીને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું, એને સંતોષ થાય, અને ત્યારે એને ત્યાં દીક્ષાંત સમારોહ થતો, અને એ વખતે ગુરુ જે બોધ આપતા, ઋષિ જે બોધ આપતા, એને જીવનમાં ઉતારીને એ પોતે પોતાના વાસ્તવિક જીવનમાં જ્યારે પ્રયાણ કરતો, ત્યારે એ દીક્ષાંત સમારોહની અસર એના સંપૂર્ણ જીવન ઉપર એ કાયમ રહેતી, અને એના આધાર ઉપર માનવતાની વાત હોય, પડકારો ઝીલવાની શક્તિ હોય, સમાજ માટે કૃતજ્ઞ થવાના ભાવ હોય, અને બધાને ઉપયોગી થવું એ પ્રકારે શિક્ષાનો ઉપયોગ કરવો, શિક્ષા માત્ર પોતાના વ્યક્તિગત કેરિયર માટે નહીં, પણ સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી રાષ્ટ્રની જવાબદારી માટે આ શિક્ષા એ બધાને એનો ફળ આપવું, જે રીતે આપણે ત્યાં બે ઉદાહરણ છે,
કે વ્યક્તિ પોતે પોતાના કેરિયર પૂરતો જ વિચાર કરીને આગળ ને આગળ આગળ ને આગળ ઊંચો થતો જાય તો એ તાડના વૃક્ષ જેવું છે. કે નાળિયેરનું વૃક્ષ એ ખૂબ ઊંચું હોય પણ નાળિયેરનો લાભ કોઈને ન મળે, એનો છાંયો પણ ન હોય, કે જેમાં ભર ઉનાળામાં ગરમીમાં પાંચ લોકોને સાતા પણ ન વળે, પરંતુ વડલો જે હોય એ ફક્ત ઊંચા થવાની ભાવના નહીં પરંતુ ઝૂકીને સમાજને એનો લાભ મળે એ પ્રકારે એનું પોતાનું કર્તૃત્વ હોય છે. ત્યારે અહીંથી જે લોકો શિક્ષા પ્રાપ્ત કરી છે, માત્ર પોતાના વ્યક્તિગત કેરિયર પાછળ નહીં પણ સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, સૌને ઉપયોગી થવા માટે એ પોતે કામ કરશે, એ પ્રકારની દીક્ષા આજે આ દીક્ષાંત સમારોહમાંથી લેવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિનું પોતાનું કેરિયર એ શિક્ષાર્થી કે દીક્ષાર્થી એ પોતાના આધાર ઉપર નથી હોતું, ગુરુએ આપેલી શિક્ષા મહત્વની હોય છે અને એટલા જ માટે ગુરુનું સ્થાન આપણે ઈશ્વરની સાથે જોડ્યું છે કે ગુરુ ગોવિંદોનો ખડે. એમાં ગોવિંદ કરતાં પણ ગુરુનું સ્થાન આપણે મોટું ગણ્યું છે, કારણ કે ગુરુએ મારું ઘડતર કર્યું છે, મને જે કંઈ બનાવ્યું છે એ શિક્ષકે બનાવ્યું છે અને એટલા જ માટે શિક્ષક પણ એક તાકાતવર નોબલ પ્રોફેશન સંભાળનાર વ્યક્તિ કે જેમણે અનેકનું ઘડતર કર્યું છે. અને એટલા જ માટે આપણે એમ કહી છીએ કે રામ પણ અધૂરા હોત કદાચ વિશ્વામિત્ર ન હોત, કૃષ્ણ પણ કદાચ અધૂરા હોત કદાચ એ સંદીપની ઋષિ એને ન મળ્યા હોત, સ્વામી વિવેકાનંદ પણ અધૂરા હોત કદાચ રામકૃષ્ણ પરમહંસ પણ એને ન મળ્યા હોત. તો એનો મતલબ કે વ્યક્તિના પોતાના ઘડતરમાં, વ્યક્તિ પોતાની કેરિયર જે કંઈ બનાવે છે એમાં ગુરુનો ફાળો પણ મહત્વનો છે, સંસ્થાનો ફાળો પણ મહત્વનો છે. અને એટલા માટે આ નરસિંહ મહેતા યુનિવર્સિટી કે જેમાં નરસિંહ મહેતાનું નામ જોડાયેલું છે અને એના સ્નાતક તરીકે તમે જ્યારે હવે ડિગ્રી પ્રાપ્ત કરો છો ત્યારે નરસિંહ મહેતા અને આ સંસ્થા એનું નામ કાયમ ઉજળું બની રહે એ પણ જવાબદારી આપ સૌની બની રહી છે. અને નરસિંહ મહેતાનું તો ભજન આપણે બધાને ખબર છે, વૈષ્ણવ જન તો જેને રે કહીએ, વૈષ્ણવ એટલે સંપ્રદાયની વાત નથી પણ સારો માણસ એને રે કહીએ કે જે પીર પડાઈ જાણે રે, બીજાની પીડા જાણીને પોતે એના માટે મદદરૂપ બને અને છતાં અભિમાન ન આણે રે, અને છતાં મનમાં અભિમાન ન હોય. જે રીતે ભાઈએ કીધું એમ કે ગીતાના ભાવથી કર્મ કરે જાય ફળની અપેક્ષા રાખ્યા વગર, અભિમાન પણ જીવનમાં ના આવે, અહંકાર પણ ના આવે અને લોકોના કામ કરતો કરતો એ પોતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે સાંસારિક જીવનમાં પણ અને વ્યવહારિક જીવનમાં એ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે એ પ્રકારની અપેક્ષા છે. આજે જ્યારે સંપૂર્ણ દુનિયા અને લોકો પોતાના કેરિયર પાછળ જ્યારે પડ્યા છે ત્યારે માત્ર કેરિયર નહીં પણ અંતે આ બધું શેના માટે, શું કરવાનું છે, તો અંતે બીજાના કલ્યાણ માટે મારે જીવવાનું છે. અને એ આપણે ત્યાં સંસ્કાર છે, આપણે ત્યાં પરંપરા છે. અને એટલા માટે જે ભૂપેન્દ્રસિંહે કીધું કે પડકારોનો મુકાબલા કરવાના છે, હવે તમારી જવાબદારી તમે જ્યારે સમાજમાં જાઓ છો ત્યારે આ બધા પડકારોના મુકાબલા કરવા માટે સક્ષમ થઈ દુનિયાભરના પડકાર ઝીલવા છે. નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ આત્મનિર્ભર ભારત બનાવવું છે, નયા ભારતના નિર્માણની અપેક્ષા આ યુવાનો પાસે છે કે જે યુવાનો પોતે શિક્ષણ પ્રાપ્ત કરી અને પોતે પોતાના જે કાંઈ જવાબદારી મળે ત્યાં આગળથી આ દેશને પરમ વૈભવના શિખર પ્રાપ્ત કરાવવું છે. ભારત મહાસત્તા બને, ભારત માતા જગતજનની બને, જેટલા ભારત માતા સામેના પડકારો છે એ પડકારોને ઝીલીને આ ભારત માતાને જગતજનની બનાવીશું એ દિશામાં આ સમય પાયકો છે. અને એવા સારા સમયે તમે સૌ જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરીને સમાજ જીવનમાં જઈ રહ્યા છો ત્યારે ભવિષ્યના ભારતના નિર્માણની પણ અપેક્ષા આપ સૌ પાસે છે. ત્યારે આપણે સૌ સાથે મળીને
આપણી જવાબદારીને આપણે વહન કરીએ અને નયા ભારતના નિર્માણમાં કે છે ને નવીન પર્વ કે લીએ નવીન પ્રાણ ચાહીએ એ નવીન પ્રાણ એ યુવાનો પાસેથી અપેક્ષા છે અને એટલા જ માટે આપણે કહી છીએ કે નિર્માણો કે પાવન યુગ મે હમ ચરિત્ર નિર્માણ ન ભૂલે સ્વાર્થ સાધના કી આંધી મે હમ વસુધા કા કલ્યાણ ન ભૂલે આ ભારત માતાને ન ભૂલીએ આપણા ઉપર ત્રણ ઋણ હોય છે એક ઋણ છે આપણા માતા પિતાનું એ આપણે પૂરું કરવાનું છે બીજું ઋણ છે આપણા ગામનું આપણા ઉપર કે જ્યાં આપણે ગામે મોટા કર્યા છે અને ત્રીજું ઋણ છે આ સમાજ આપણા સમાજ અને રાષ્ટ્રનું તો આ બધા ઋણ પૂરા કરવા માટે આપણે કટિબદ્ધ બનવાનું છે અને એના આધાર ઉપર જીવનમાં તો સૌ આવે છે જીવે છે કામ કરે છે મૃત્યુ પામે છે આ તો ચક્ર ચાલવાનું છે પરંતુ કંઈક કરીને જવું છે અને કંઈક કરવામાં બીજું કશું નથી પણ આપણે જે પ્રાપ્ત થયું છે એનો ઉપયોગ બીજા માટે થાય એ દ્રષ્ટિને ભાવ રાખી અને આપણે સૌ જો કામ કરીશું તો મને એમ લાગે છે કે જે કાંઈ દેશ સામેના પ્રશ્નો છે પડકારો છે એમાંથી આપણે આપણે આપણા દેશને બહાર કાઢી અને ભવિષ્યની પેઢી આપણા તમારા પછીની પેશી પેઢી એના માટેનું આપણે બધું ચોખ્ખું કરતા જઈએ અને આ ભારત એ વાસ્તવમાં ભારત એ ઉન્નત મસ્તકે સમગ્ર વિશ્વમાં ભારત પ્રસ્થાપિત થાય એ માટે આપણે સૌ પ્રયત્ન બનીએ એવી અપેક્ષા છે આજે હું એ માનું છું કે ડોક્ટરેટની પહેલી ડિગ્રી ભાઈને મળી હશે એટલે હવે ભાઈને કંઈ ડિગ્રી સાથે સરખાવીએ એ પણ બરોબર નથી એથી ઉપર છે કારણ કે એમનું સમાજ જીવનમાં બહુ મોટું યોગદાન છે અને આપણે ત્યાં જે રીતે આપણી પરંપરા છે કે જેમને ધર્મ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કર્યું હોય છે એને આપણે સંત કહીએ છીએ અને સંત એને કંઈ ડિગ્રીનો મોહ પણ ન હોય પણ જે રીતે ભાઈએ કીધું કે સરસ્વતી માં શારદા એ જ્યારે પીઠ થાબડે છે એ ભાવ સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીને આજે એની પ્રતિષ્ઠામાં વધારો થયો છે કે ભાઈને આપણે ડિગ્રી આપી છે અને ભાઈએ સ્વીકારી છે એમાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં વધારો થયો છે એવું ચોક્કસ આપણે સૌ માનીએ વિશ્વવિદ્યાલય એ જ પરિવર્તનના કેન્દ્રો બનશે વિશ્વવિદ્યાલય જે રીતે તક્ષશિલા નાલંદા વલ્લભી દુનિયાભરના યુવાનો ત્યાં આગળ શિક્ષા લેવા માટે આવતા હતા એ ફરીવાર ઊભું કરવું છે આપણે કે આપણા વિશ્વવિદ્યાલયો એ દુનિયાને શીખવે આપણો વિદ્યાર્થી આજે બહાર શીખવા જાય છે એને બદલે બહારની દુનિયા એ શીખવા આવે અને નરસિંહ મહેતા યુનિવર્સિટીની પોટેન્શિયાલિટી એટલી બધી છે કારણ કે અહીંયા વન છે અહીંયા વન્ય પ્રાણીઓ છે અને અગાઉ પણ મેં કીધું છે કે આ પ્રકારના રિસર્ચ આ પ્રકારના કોર્સિસ કે જેમાંથી સારા ફોરેસ્ટર ઊભા થાય જે વનનું રક્ષણ કરે જે આખા જેને કહીએ જુઓલોજી એની આખી વાતને લઈને એની ચિંતા કરે એ પ્રકારના કોર્સિસ શરૂ કરીને અહીંયા એના તજજ્ઞો ઊભા થાય એના રિસર્ચ મેક્સિમમ થાય એ સંભાવના જૂનાગઢમાં પડેલી છે અહીંયા દેવસ્થાનો પણ એટલા બધા છે અને ધર્મ અને વિજ્ઞાન એનું સંયુક્ત આ બંનેનું સમન્વય એ આપણી સંસ્કૃતિનો ભાગ રહ્યો છે કાયમ આપણે ત્યાં ઋષિઓ આદ્યદ્રષ્ટા બનીને એ લોકોએ અનેક જ્ઞાન આપણે આપેલું છે અને એ ધર્મના સ્વરૂપે આપણી પાસે પડેલું છે પરંતુ એમાં વૈજ્ઞાનિક બધા તત્વો પડેલા છે ત્યારે આટલા બધા દેવસ્થાનો છે તો એમાં પણ રિસર્ચ થાય એમની પણ જેટલું શાસ્ત્ર છે જેટલું સાહિત્ય છે જે એમની ઇતિહાસ છે એમાં પણ અહીંયા પોટેન્શિયલ છે કે તમારી એક ફેકલ્ટી એ આખી રિલિજિયસ રિસર્ચ એ અહીંથી ઊભું કરે હવે આ વસ્તુ બીજી યુનિવર્સિટી નહીં કરી શકે કારણ કે ત્યાં એટલા બધા ધાર્મિક સ્થળો નથી જે અહીંયા પડેલા છે અહીંયા દરિયા કિનારો છે તો મરીન સાયન્સ મરીન ટેકનોલોજી એની પણ પૂરી શક્યતા આ યુનિવર્સિટી પાસે પડેલી છે તો આ યુનિવર્સિટી
व्यापक कोर्स बधा निर्माण करीने एक प्रकारे जेने कहीए के दुनिया भरमां मरीन शीखवू होय तो अहींया आवे, रिलीजियस रिसर्च करवू होय तो अहींया आवे, दुनिया भरमां जुओलॉजी अने वननू जंगलोनू जे काई रिसर्च करवू होय से अहींया आवे। आ प्रकारनी पूरती पोटेन्शियालिटी ज्यारे पड़ी छे त्यारे नरसिंह मेहता यूनिवर्सिटी पासे पण सरकारनी घणी अपेक्षा छे अने ए प्रकारे जो एक डेवलपमेंट थशे तो भविष्यमां आपणा माटे खूब उपयोगी बनशे, विदेशना विद्यार्थीओ पण खूब आवशे अने ए प्रकारे आ यूनिवर्सिटीनुं महत्व दुनियाना नक्शा ऊपर पण आवनारा दिवसोमां ऊभुं थशे। राज्य सरकारे शिक्षण ऊपर पण खूब भार आप्यो छे, सेंट्रल ऑफ एक्सलेंस यूनिवर्सिटीओमां पण आपणे विकेन्द्रीकरण। हूँ अहीं बैठो बैठो विचारतो हतो के गुजरात यूनिवर्सिटी એ પહેલા હતી, હું વિદ્યાર્થી નેતા બન્યો ત્યારે નવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મળી, વર્ષો પહેલાની વાત કરું છું, ગુજરાતમાંથી પહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપને મળી, પછી ભાવનગર યુનિવર્સિટી થઈ અને પછી આ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ભાગ અલગ કર્યો। પરંતુ રાજ્ય સરકાર તો નક્કી કર્યું છે, પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ અમે આવકારી છીએ અને અત્યારે અમે ભણતા તે દિવસે 7-8 યુનિવર્સિટી હતી ખાલી, અમે ભણતા તે દિવસે માત્ર 5-7 જ એન્જિનિયરિંગ કોલેજો હતી, અમે ભણતા તે દિવસે માત્ર 900 મેડિકલ સીટ હતી, આજે 6,500 મેડિકલ સીટ ગુજરાતમાં થઈ ગઈ, આજે અસંખ્ય મેડિકલ એન્જિનિયરિંગ કોલેજો ઊભી થઈ, 50% સીટ ખાલી છે હવે એવી ફરિયાદ આવે છે। આપણા છોકરાઓ બિચારા એન્જિનિયરિંગ કરવા ક્યાંના ક્યાં જતા હતા, એને બદલે આપણે ત્યાં તો એડમિશન મળી ગયા પણ હજી સીટો ખાલી છે અને યુનિવર્સિટી 7 માંથી 77 યુનિવર્સિટીઓ આજે ગુજરાતમાં થઈ ગઈ છે અને એમાં પણ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, એજ્યુકેશન યુનિવર્સિટી, મરીન યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી, આ પ્રકારની યુનિવર્સિટીના નિર્માણ પણ આપણે વિશિષ્ટ પ્રકારે જેને કહીએ કે જે આજના સમયની માંગની સાથે આ નવી નવી યુનિવર્સિટીઓ નરેન્દ્રભાઈ ઊભી કરીને ગુજરાતમાં એક એજ્યુકેશન હબ એ વ્યાપક પ્રમાણમાં આપણે ઊભું કર્યું છે। ટેકનિકલ યુનિવર્સિટી પણ જીટીયુનું નામ છે, આજે એટલા બધા સ્ટાર્ટઅપ જીટીયુઓમાંથી પણ ઊભા થાય છે, તો આ બધું આપણે કરતા જાય છે કે ગુજરાતના યુવાનને પૂરતી તક મળે અને એટલા જ માટે શોધ અમે કાર્યક્રમ શરૂ કર્યો છે કે જે લોકો રિસર્ચ કરશે, પીએચડી કરશે, એ વિદ્યાર્થીને કારણ કે પીએચડી કર્યા પહેલાં એને 4 વર્ષ તો ગ્રેજ્યુએશનમાં જાય, પછી 2 વર્ષ એના માસ્ટર્સમાં જાય અને પછી એ પીએચડી કરે અને ત્યારે ઘરની જવાબદારી અથવા તો પોતાનો ખર્ચો એ પોતે ઉપાડી લે, એટલા માટે દર મહિને 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ આ રાજ્ય સરકારે આ શોધ સંસ્થાન માટે ગુજરાતભરના તમામ રિસર્ચ કરનારા છોકરાઓ એ બધાને રાજ્ય સરકાર એની ચિંતા કરશે અને આપણે આ નવી યોજનાની જાહેરાત કરી છે। ગુજરાતમાંથી વધુ ને વધુ પીએચડી લોકો થાય અને તે યુનિવર્સિટીની આબરૂ પણ એમાં છે કે અહીંયાના પેપર, રિસર્ચ પેપર્સ કેટલા યુનિવર્સિટીએ પબ્લિશ કર્યા એ મહત્વનું છે અને એટલા જ માટે આપણે કે જે લોકો ડાયરેક્ટ સીધું અભ્યાસ નથી કરી શકતા એટલા માટે આંબેડકર યુનિવર્સિટીનું કન્સેપ્ટ લઈને આપણે આવ્યા અને ભારતભરમાં આંબેડકર યુનિવર્સિટીમાં આપણે સૌથી પ્રથમ છીએ કે જેમાં આપણે મેક્સિમમ કોર્સ અને વધુ ને વધુ લોકો કે જે મોટા થઈ ગયા છે, જે એબલ નથી ભણવા માટે, એના માટે પણ ઘરે બેઠા એ કોર્સ કરે અને ગ્રેજ્યુએટ થાય એ પ્રકારની પૂરી વ્યવસ્થા શિક્ષણના આધાર ઉપર આપણે આગળ વધવા માંગીએ છીએ કે અંતે સંપૂર્ણ ગુજરાત, જે રીતે વાત કરી ભાઈએ કે આનંદીબેન કાર્યક્રમમાં આવ્યા હતા પ્રવેશ ઉત્સવમાં અને વધુ ને વધુ દીકરીના પ્રવેશ હતા, ગુજરાત સંપૂર્ણ સાક્ષર બને અને સાક્ષરતાના આધાર ઉપર આપણે બધી પડકારોને ઝીલીને આગળ વધવા માંગીએ છીએ ત્યારે આપણું ગુજરાત, ગાંધી અને સરદારનું ગુજરાત, એની પ્રતિષ્ઠા આપણે પુનઃ જેને કહીએ કે ઉત્તમથી સર્વોત્તમ તરફ ગુજરાતને લઈ જવા માટે જે પ્રયત્ન છે એમાં શિક્ષણ અને યુનિવર્સિટીનો પણ એક મહત્વનો રોલ બની રહેશે, ત્યારે આ નરસિંહ મહેતા યુનિવર્સિટી
પણ પોતે બરોબર ઝડપથી પોતાનું કાઠું કાઢે અને એવા યુવાનો નિર્માણ કરે કે જે યુવાન દેશ માટે ગૌરવરૂપ બને, સમાજ માટે ગૌરવરૂપ બને, એના કુટુંબ માટે ગૌરવરૂપ બને એવી અપેક્ષા છે. ફરી વખત આ ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટ્સ અને જે પદવી પ્રાપ્ત કરે છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આત્મવિશ્વાસ એ છૂટે નહીં, અને યુનિવર્સિટીએ આ જ કરવાનું છે કે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ એ કાયમ જાગતો રહે. આત્મવિશ્વાસ જો એક વખત હશે તો કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તા નીકળશે અને છોકરાઓ એમાંથી બહાર કાઢશે, પોતે નીકળશે ને બીજાને પણ કાઢશે. એટલે આજના દિવસે એટલી જ કહું છું કે આત્મવિશ્વાસ સાથે, પૂરતા આત્મવિશ્વાસ સાથે આપ સૌ આગળ વધો. આવનારા દિવસો આપણા છે, ભારતના છે, અને એમાં તમે ભાગ બનશો એવી અપેક્ષા. સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.